નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાતમાં એવું કહેવાય છે કે મહિલાઓ અડધી રાત્રે પણ બહાર નીકળી શકે છે. ગુજરાતમાં એવું કહેવાય છે કે મહિલાઓ અડધી રાત્રે પણ બહાર નીકળે તો એમની માટે હંમેશાથી સુરક્ષા બંદોબસ્ત પણ હોય છે અને એમના એક ફોન પર જ્યાં હોય ત્યાં એ તકલીફમાં હોય ત્યાં પોલીસ પહોંચવા માટે તૈયાર હોય. એવી વાતો ક્યાંક ક્યાં પોકળ સાબિત થઈ રહી છે કે જ્યારે કેન્દ્ર સરકારે પોતે જ લોકસભામાં એવા આંકડાઓ રજૂ કર્યા છે કે જે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે, મહિલાઓના ગુમ થવાના આંકડાઓ. જી હા, ગુજરાતની જ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં જે વિગતો રજૂ કરી છે તેમાં ગુજરાતમાં વર્ષ 2020માં 11,817 મહિલાઓ ગુમ થઈ છે. જોકે કારણો ઘણા બધા છે, એવું નથી કે ક્યાંક એમની સાથે કંઈક ખોટું જ બન્યું હોય. ઘણી બધી એવી મહિલાઓ પણ છે કે જે ઘણા એવા કારણો કે જ્યાં ઘર કંકાસ હોય, પારિવારિક ઝઘડાઓ હોય, તો ક્યાંક પ્રેમલગ્નની વાત હોય, એવા કારણોસર પણ ક્યાંક ઘર છોડીને જતી રહી હોય. અને એની સાથે ઘણી બધી એવી મહિલાઓ કે જેમાં એવી પણ વિગતો સામે આવતી હોય કે જે મહિલાઓને ખરેખર ઉઠાવી લેવામાં આવે, એમની પાસેથી કંઈક ખોટા કામો કરાવવામાં આવે. પણ આવું કેમ થઈ શકે, કઈ રીતે થઈ શકે, એના પર ઘણા સવાલો ઊભા થાય છે. ક્યાંક આપણી જે કાયદા વ્યવસ્થા છે તે કથળતી જોવા મળી રહી છે, કે પછી ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તે વાત હવે ખોટી સાબિત થઈ રહી છે. કારણ કે આંકડાઓ બીજા કોઈએ રજૂ નથી કર્યા, કેન્દ્ર સરકારે જ આંકડાઓ રજૂ કર્યા છે. એટલે સલામત ગુજરાતમાં અસલામત મહિલાઓ, એના વિશે જ આપણે આજે વાત કરવી પડે. જેની માટે મારી સાથે જોડાયા છે સુનંદન જોશી, એડવોકેટ, મીનાક્ષીબેન જોશી, સામાજિક કાર્યકર્તા. આપ બંનેનું સ્વાગત છે. જે આંકડો જોવા મળી રહ્યો છે મીનાક્ષીબેન, કેન્દ્ર સરકારે જ ગુજરાતમાં મહિલાઓની સલામતીની પોલ ખોલી છે તેવું કહી શકાય છે. અને એમણે જે પ્રકારે આંકડાઓ આપ્યા છે, આપણે જો આંકડાઓની મેં વાત કરી કે ગુજરાતમાં વર્ષ 2020માં કુલ 11,817 મહિલાઓ ગુમ થઈ છે, 2021માં 13,747 મહિલાઓ અને વર્ષ 2022માં 13,548 મહિલાઓ ગુમ થઈ છે. ગુજરાતની જ વાત કરીએ આપણે તો ગુજરાતમાં દર મહિને અંદાજે 800 મહિલાઓ ગુમ થાય છે. મીનાક્ષીબેન, તંત્રની વાત તો આપણે પછી કરીએ, પણ આ શું છે, આ મહિલાઓ શા માટે ગુમ થઈ જાય છે, કેમ એમનો કોઈ અતોપતો નથી હોતો, ક્યાં જતી રહે છે આ મહિલાઓ, આપની પાસે એક સામાજિક કાર્યકર્તા તરીકે શું એવી કોઈ જાણકારી મળે છે કે શું કારણો હોય છે? અનેક કારણો હોઈ શકે છે, સામાજિક કારણો છે અને આર્થિક કારણોસર છે. આ બંને કારણો એટલા મોટા છે કે મહિલાઓ પર એનો ખૂબ તણાવ હોય છે અને ના છૂટકે બહેનો ઘર છોડી જાય છે અથવા તો કોઈ લાલચમાં લોભમાં પ્રલોભનમાં આવીને એ શિકાર બની જાય છે. પરંતુ આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. આપણે વ્યવસ્થા કરવાની વાત કરતા હતા, વિકાસગૃહ એક જ છે અમદાવાદમાં, પછી એવા બીજા વિકાસગૃહ આઝાદી પછી આપણે બનાવી ના શક્યા કે જે બહેનો ઘરના પ્રશ્નોથી પરેશાન છે, જે બહેનો સામાજિક સંબંધોમાં તણાવ અનુભવે છે, જે બહેનો આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે અને એ લોકો એમાં રાહત મેળવવા માટે થોડોક સમય એમાંથી છૂટા થવા દૂર જવા માટે એમને કોઈ રાહતની જરૂર છે, પણ એવી કોઈ પ્રકારની આપણી પાસે વ્યવસ્થા નથી. એટલે બને છે શું કે બહેનો સામાજિક રીતે તણાવમાં હોય, એ જો કોઈને ખબર પડે, એટલે કે જો આવી કોઈ ષડયંત્ર કરનારી ટોળકી હોય એને ખ્યાલ આવે તો એ બહેનો આગળ જાળ બિછાવી શકે છે. અને મોટે ભાગે આ બહેનો કોણ ભોગ બને, ગુમ થનારી બહેનો કોણ છે, એમનો આર્થિક કયો તબક્કો છે, એ એવા પ્રકારના આર્થિક તબક્કામાંથી આવે છે કે જ્યાં એમને એટલી સમજણ કોઈ આપે એવું ના, એમની પાસે એવી કોઈ સામાજિક બીજો એવો સપોર્ટ છે ના, તેમની પાસે કોઈ માહિતી છે, એટલે આવી જાળમાં ફસાઈ શકે છે. આંકડા એ છે, કુલ 3 વર્ષમાં 39,000 બહેનો આમ ગુજરાતમાં ગુમ થયા છે. ઘણા બધા મળી આવ્યા છે, પણ હજુ એક આંકડો એવું કે છે કે 5,011 બહેનો હજુ મળી નથી. એ પણ નાનો આંકડો, પોલીસ એવું પણ કહેવું છે, મીનાક્ષીબેન આંકડો વધારે એટલા માટે પણ છે કારણ કે પોલીસનું એવું પણ કહેવું છે કે જ્યારે મહિલાઓ ગુમ થાય છે ત્યારે તેમની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે, પણ જ્યારે મહિલાઓ મળી આવે છે ત્યારે ફરી આ નોંધણી નથી કરવામાં આવતી. એટલે આંકડો જેમ હતો એમ જ રહેતો હોય છે, જ્યારે પોલીસ કે પછી જો મહિલાઓ ઘરે પાછી આવી જતી હોય છે તો તેની નોંધણી નથી કરવામાં આવતી. નહીં, એ તો પોલીસ પાસે કોઈ મિકેનિઝમ નથી એવું કહેવાય. લોકો તો એટલા આપણે ત્યાં લોકો એટલા એ નથી કે પછી રિપોર્ટિંગ કરે કે ના બેન ગુમ થઈ ગયા હતા ને મળી આવ્યા છે, એવા પ્રકારની આપણે ત્યાં એટલી જાગૃતિ અને એટલા પ્રકારની સમજણ નથી. પણ પોલીસનું મિકેનિઝમ હોવું જોઈએ ને, એટલે બહેનો માટેના સ્પેશિયલ સેલ ક્યાં છે? બહેનો માટેના અલગ પોલીસ સ્ટેશન 60-70 લાખની વસ્તીમાં માત્ર 2 અમદાવાદમાં,
તો બહેનો ગુમ થાય, બહેનો પર આટલી અત્યાચાર થાય, એને માટે ફરિયાદ લખનાર માણસો પણ નથી. અને એવું કહેવામાં આવે કે આવું બધું તો ચાલ્યા કરે, તો બહેનો કેવી રીતે આ બધી ફરિયાદ કરશે કે પરિવારજનો ક્યાં ફરિયાદ કરવા જશે કે અમારા ઘરની મહિલાઓ ગુમ થઈ છે. એટલે જે વલણ છે ને, બે રીતે આપણે હેરાન થઈ રહ્યા છીએ. એક તો વહીવટી તંત્રનું વલણ મહિલાઓ વિશે નકારાત્મક છે, સામાજિક મૂલ્યની રીતે પણ પિતૃસત્તાક વ્યવસ્થા બહેનોના મૂલ્યને ગણતરીમાં નથી લેતી, એટલે સામાજિક રીતે પણ બહેનો સાથે અન્યાય થાય છે. અને વહીવટી તંત્રએ જે રીતે બહેનોના પ્રશ્ન માટે પ્રોએક્ટિવ થવું જોઈએ, પ્રોએક્ટિવ કામગીરી કરવી જોઈએ, એના માટે અલગ વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ, એ પણ ગોઠવાઈ નથી. એટલે બંને રીતે બહેનો હેરાન થાય છે. એટલે આ આંકડા ઘણા વધારે લાગે પણ કદાચ સાચા પણ હોઈ શકે. અને જો હજુ પણ 5,011 બહેનો ગુમ થયેલી હોય તો એ આપણે માટે ચિંતાનો વિષય છે. જી બિલકુલ. સરલબેન શું કહેશો, સલામત ગુજરાતમાં અસલામતી 5,011 મહિલાઓનો કોઈ છતો પતો અત્યાર સુધી નથી મળ્યો. મહિલાઓ ગુમ થઈ જાય છે, પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવામાં આવે છે. અને કારણ એવું પણ છે કે પોલીસનું એવું પણ કહેવું છે કે જેમ બાળકોને કેવું ઉઠાવી લેવામાં આવે છે, એમની પાસેથી ખોટા ધંધાઓ કરાવવામાં આવે છે, તો બાળકો ગુમ થઈ જતા હોય છે, એમની તો ટોળકી છે, મેં ઉઠાવી લેવામાં આવે છે. પણ શું મહિલાઓ સાથે પણ એવું કંઈક બનતું હશે? કે પોલીસનું એવું કેવું છે કે જે પણ મહિલાઓ ગુમ થાય છે એવો કોઈ કેસ નથી જોયો, બહુ જ કદાચ એકાદ હોય તો નહીં ખ્યાલ, પણ એમને એવું કેવું, એમનું એવું કેવું છે કે એમની એમની સાથે યૌન શોષણ થયું હોય, કે પછી એમનું યૌન શોષણ કરવામાં આવ્યું હોય, કે પછી ઓર્ગન ટ્રાફિકિંગનો કોઈ કિસ્સો અત્યાર સુધી તો ધ્યાને આવ્યો નથી. સુનિલ, પહેલી વાત તો એ છે પિનલ કે આ જે ટોળકીઓ છે એ બધી જ બહુ જ વેલ કનેક્ટેડ હોય છે અને બહુ જ મોટા કનેક્શન ધરાવતી ટોળકીઓ હોય છે. કદાચ નવાઈ લાગશે કે દેહ વેપારનો જે ધંધો છે એનું માર્કેટ અગર ઇન્ટરનેશનલી જોવા જાઓ તો કરોડો રૂપિયાનું આ માર્કેટ છે. નાની જે દીકરીઓ હોય છે કે જે 12-13 વર્ષની હોય છે એને હોર્મોનના ઇન્જેક્શન આપીને એને પુખ્ત કરવામાં આવે છે અને એને આવી રીતે દેહ વેપારના ધંધામાં ઘસેડવામાં આવે છે. હવે જે વાત કરી કે 5,000 લોકો ગુમ છે, કેટલી દર્દનીય બાબત છે. કદાચ આ વિશે આપણે ડિસ્કશન કરતા રૂવાડા ઉભા થઈ ગયા કે કોઈ માએ દીકરીને જન્મ આપ્યો છે, વાલસોઈ દીકરી અત્યારે મળતી નથી. ઘણા ઘણા લોકો, ઘણા એનજીઓ કામ કરે છે કે સ્કૂલેથી પાછી ફરી ના હોય દીકરી, પ્રેમ સંબંધની અંદર ક્યાંક દીકરી ગઈ હોય અને પછી એને છોડી દીધી હોય અને દીકરીને વેચી મારવામાં આવી હોય, જેમ બાળકોને અલગ સ્ટેટમાં જઈને ભીખ માંગતા કરવામાં આવે છે, એવા ઇન્જેક્શન આપવામાં આવે છે કે એમની મેમરી જતી રહે અને નવેસરથી જે બીજા મા બાપ હોય એને માને. આપણે અહીંયા નવરંગપુરાથી જે એક બાળકોનું આખું રેકેટ પકડાયું હતું એમાં પણ એવું જ હતું કે અમે અમારા મા બાપ છે. એટલે આ એક આખી સિસ્ટમ છે. દવાઓનો ડ્રગ્સનો ઉપયોગ કરવો એ એટલા પણ એટલું વિશ્વાસપૂર્વક સાયકોલોજીકલી એ લોકોનું બ્રેનવોશ કરાવવું, હિપ્નોટિઝમ કરાવવું, આવી રીતની પદ્ધતિએ આ લોકો કામ કરે છે. અને પોલીસ ફરિયાદ નોંધાય એવી પરિસ્થિતિમાં જો ખરેખર જો કદાચ નવાઈ લાગે પિનલ કે આપણે આ ડિબેટ સાંભળીને જો ઈચ્છા ધરાવે અને જો ફરિયાદો જેટલી કરવા લોકો આવે એ પ્રમાણે નોંધીને બધાની સપોર્ટ કરવામાં આવે હાઈકોર્ટમાં તો ખરેખર બાળકો મળી શકે. પણ તો બધા બધા પેરેન્ટ્સના રૂપિયા ન ખર્ચી કરવાના કારણે, હાઈકોર્ટ સુધી ન પહોંચી શકવાના કારણે એમને આવી દીકરીઓ ગુમ થવાની હોય છે. બાકી નામદારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરવામાં આવે, વ્યક્તિને ગમે ત્યાંથી શોધી કાઢવામાં આવે છે. નિત્યાનંદનની બે અનુયાયીઓ જે છોકરીઓ હતી એ ફોરેનમાં ક્યાં હતી ને ત્યાં સુધી વાત કરવા ગયા હતા. તો શું આ 5,000 જે દીકરીઓ છે એના માટે શું મોટર ન થવી જોઈએ? હાઈકોર્ટમાં શું PIL ન થવી જોઈએ? આ બાળકીઓને ન ગોતવી જોઈએ? આ બધા બહુ મોટા પ્રશ્ન છે. અને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈને આ દીકરીઓ માટે હાઈકોર્ટમાં પિટિશન કરવી જોઈએ અથવા તો ગૃહ મંત્રાલયને ડાયરેક્શન આપવું જોઈએ કે અમને આ 5,000 જે બાળકીઓ છે એનું અમને પતો મેળવીને અમને આપો. તમને મેક્સિમમ હાઈકોર્ટ તો 15 દિવસ આપતી હોય છે, ઘણી વખત કહેતા હોય છે, તો આવું કેમ ન થઈ શકે? મને એવું લાગે છે કે બધી જ બાબતોમાં હવે આપણે હાઈકોર્ટ પાસેથી જ આશા રાખવી પડે. દરેક બાબતમાં, દરેક જગ્યાએ અને દરેક ન્યાયની વાત આવે ત્યારે આપણે એવું જ વિચારીએ છીએ કે હવે હાઈકોર્ટની દખલગીરી થશે તો કદાચ ન્યાય મળશે. તો આ જે વ્યવસ્થા છે ને એને એવું જ કહેવાય કે અત્યારે જે કાયદાની વ્યવસ્થા છે ને સાવ કથળેલી જોવા મળી રહી છે. હાઈકોર્ટની દખલગીરી થાય છે તો તંત્ર એલર્ટ થાય છે અને પછી તેમાં કામગીરી થાય છે. મીનાક્ષીબેન, સવાલ એ પણ થાય છે કે જે મહિલાઓ જે પારિવારિક વિવાદ થાય, કોઈ ઘર કંકાશ થાય કે પછી કોઈ માનસિક બીમારી પણ હોય અને પ્રેમ લગ્નની વાત હોય, એવી બધી બાબતોથી પણ જે મહિલાઓ છે તે કંટાળીને ઘર છોડી દેતી હોય છે, પણ કેટલું યોગ્ય? ચલો આપણે સમજી તો શકીએ છીએ કે એમની શું માનસિક સ્થિતિ થતી હશે કે જ્યારે એ પોતાના પરિવારજનોને છોડવા માટે
હશે. અને ક્યાંક આપણે એ જ મહિલાઓને ગુમ મહિલાઓ કહીએ છીએ. મીનાક્ષી, મને આ પ્રકારની સ્થિતિ આપણા ભારત દેશમાં કેટલી વધી ગઈ છે, આ પારિવારિક ઝઘડાઓ કે જેનું કોઈ હલ મહિલાઓને ન દેખાતું હોય, ક્યારેક દગો કે જે લોકોની સામે રાજકારણ વખતે ન કરી શકતી હોય, સમાજ શું કહેશે એની બીક, એના કારણે આ મહિલાઓ જયારે ગુમ થઈ જતી હોય છે, આ બધું જ ભારત દેશમાં કેટલું વધી ગયું છે. એટલે છેલ્લા આંકડા કોરોના સમયના આવ્યા હતા, એ કોરોના કાળમાં સૌથી વધારે ઘરેલુ હિંસાના બનાવો બન્યા, અને માત્ર ભારત દેશમાં નહીં આખી દુનિયામાં, કારણ કે આખી દુનિયામાં પિતૃસત્તાક વ્યવસ્થા બહેનો માટે બધા જ દેશોમાં છે, એટલે ઘરેલુ હિંસાના બનાવો આખી દુનિયામાં બન્યા હતા, વધ્યા હતા, અને ભારતમાં તો ઘણા વધારે વધ્યા હતા. કારણ કે કોરોનામાં જે પરિસ્થિતિ થઈ હતી એટલે સૌથી વધારે ઘરે રહેનારા ભાઈઓ અને પોતાની પોતાનો ગુસ્સો, પોતાની હતાશા, નિરાશા બધું કોની ઉપર ઉતારે, તો બહેનો ને બાળકો ઉપર. તો બહેનો એનો બહુ ભોગ બની હતી, અને કિસ્સા વધી એટલા માટે રહ્યા છે કે આર્થિક કટોકટીમાંથી જબરદસ્ત રીતે આપણો સમાજ પસાર થઈ રહ્યો છે. સામાજિક કટોકટી એટલે જ આવે છે કે આર્થિક કટોકટીને આધાર કરીને સામાજિક કટોકટી આવે છે. હવે એવું છે કે પૈસાની જે કટોકટી છે, કોરોનામાં જે નોકરીઓ ગઈ છે, હજુ ફરીથી આપણી અર્થવ્યવસ્થા નથી ફાળે પડી. ભલે બધા લોકો વાત કરે, આપણા અર્થમંત્રી વાત કરે, નાણામંત્રી બેન, પણ નથી થાળે પડી. મોંઘવારી સખત વધી છે, નોકરીઓ બહુ જ ઓછી છે, અને એક બાજુ બાળકોને ભણાવવાથી માંડીને આરોગ્યથી માંડીને બધી બાબતોમાં કે જે બહુ પાયાની જરૂરતો છે, એમાં એટલા બધા ખર્ચ વધ્યા છે કે બહેનો એકદમ તણાવમાં આવી જાય છે. શું કરવું, શું ના કરવું, કેવી રીતે આનો ઉપાય કરવો? એટલે બહેનો ઘરેલુ હિંસાનો તો ભોગ બને જ છે, અને આ તણાવમાં એ કંઈક કરવા માંગે છે, કુટુંબીજનોને મદદરૂપ થવા માંગે છે, આર્થિક રીતે પણ કોઈ ભાર હળવો કરવા માંગે છે. એમાં જો કોઈ ફસાઈ જાય, કોઈ એવી ઓફર આવે, હવે તમે સમજો કે આ જે સાયબર ક્રાઇમ જે રીતે ફ્રોડ થઈ રહ્યા છે, એમાં કેટલા ભણેલા લોકો ફસાઈ રહ્યા છે, ભણેલી ગણેલી મહિલાઓ ફસાઈ રહી છે. 1 લાખના 2 લાખ મેળવવા માટે એ 5 લાખ ગુમાવી રહી છે, કારણ કે એક ક્રાઇસિસ એવી છે, એમ થાય છે કે ગમે તેમ કરીને કોઈ ઉપાય શોધી કાઢીએ, ચાલો ગમે ત્યાંથી એ કરીએ, એટલે ડૂબતો માણસ પેલું તરણું પકડે, એમ બહેનો આવા ઉપાયોમાં ફસાય છે અને પછી પરેશાન થાય છે. સાયબર ફ્રોડનો પણ ભોગ બહેનો સૌથી વધારે બની રહી છે આપણા દેશમાં, કારણ કે એમને એનું એજ્યુકેશન પૂરતું નથી, અને સાયબર ગઠિયાઓ એનો મેક્સિમમ દુરુપયોગ કરી રહ્યા છે. અને આ જે ઘરેલુ હિંસાની સાથે સાથે બહેનો જે સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે એની સંખ્યા પણ બહુ મોટી છે. પછી સાયબર ફ્રોડનો તમે ભોગ બની જાઓ અને ઘરમાં એક નવી આર્થિક કટોકટી આવી જાય, તો પછી એનાથી, એ તણાવમાંથી બચવા બહેનો ઘણી વાર ઘર છોડી દે કે કેવી રીતે કરીશું, આનો ઉપાય શું કરીશું. એટલે ઘરેલુ હિંસા વધી છે, બહેનો સાથેના સાયબર ફ્રોડ વધ્યા છે, અને બહેનોની આત્મહત્યાઓ પણ અનેક ગણી વધી છે. એ રીતે જોઈએ તો બહેનોને માથે જાણે કે કોરોના પછી આભ તૂટી પડી હોય એટલી ભયંકર પરિસ્થિતિ છે, જે તરફ આપણું લગભગ હલ ક્યાં, મીનાક્ષીબેન, આનું હલ ક્યાં? કારણ કે બગડે કે પછી કોઈ સાયબર ફ્રોડ કરે કે એમની સાથે ગમે કંઈક થઈ જાય, એમાં વાત તો એ જ હશે ને કે લોકો શું કહેશે, ઇન ધી એન્ડ વાત શું છે, લોકો શું કહેશે. હજી એની માટે કઈ થતું નથી, ચલો આર્થિક સ્થિતિની વાત હોય તો એનો બોજ તો કદાચ મને એવું લાગે છે કે પુરુષો પર થોડો વધારે આવે છે હજી પણ આજના સમયમાં પણ. અને બીજી અન્ય બાબતો કે જે સમાજ શું કહેશે એનો જે ભય છે એ મહિલાઓને વધારે જોવા મળતું હોય છે. ક્યાં કેમનો કોઈ સહારો નથી, એવી કોઈ હેલ્પ, એવી કોઈ યોજના નથી સરકારની કે ક્યાંક એમને એવું દેખાય કે આવું કંઈક પણ થતું હશે તો આ યોજનાનો સહારો લઈને કે પછી અહીંયા જઈને પણ આ સંસ્થામાં જઈને પણ હું મદદ લઈ શકીશ. એટલે આપણે ત્યાં જે હેલ્પલાઈનો છે એ હેલ્પલાઈનો બહુ લિમિટેડ છે, અને એની એની જે મદદ છે એ પણ બહુ શોર્ટ ટર્મની છે, એટલે શોર્ટ સ્ટે હોમ પણ હવે ગઈકાલના જ સમાચારોમાં હતું કે કેટલા આંકડાઓ કદાચ મને અત્યારે યાદ નથી આવી રહ્યા, પણ અભયમમાં મહિલાઓ કેટલી એવી મહિલાઓ છે, આંકડો કઈક બહુ જ મોટો આંકડો હતો, કે જે બહુ જ મોટો અભયમમાં હેલ્પલાઈન નંબર પર મહિલાઓ ફોન કરતી હોય છે, અભયમમાં લાખો બહેનોએ મદદ માંગી છે. અને એક છે કે લાખો બહેનો મદદ માંગે છે, પણ એ મદદ જે અભયમ આપી શકે છે માત્ર એક મર્યાદિત સમય માટેની છે, એ લાંબા ગાળાની મદદ નથી. એટલે કહું છું શોર્ટ સ્ટે હોમ અમદાવાદ શહેરમાં કેટલા છે જો ગણીએ તો એટલી ઓછી સંખ્યા છે કે અઠવાડિયા માટે રહેવું હોય અથવા ઘર છોડીને ક્યાંય બીજી નવી જગ્યાએ કરવું હોય ને થોડોક સમય એક બ્રેકનો જે સમય છે
કે થોડો કુલિંગ પીરિયડ જે કહેવાય એવો સમય બહેનોએ વિતાવવો હોય તો આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. વિકાસ ગૃહમાં પણ એવી કોઈ એક જ વિકાસ ગૃહ, બીજા નવા વિકાસ ગૃહ ખોલાય નહીં. અને સરકારે જેન્ડર બજેટની વાત કરે છે, પણ આ જ રીતે બહેનો જે મુશ્કેલીમાં છે એ મુશ્કેલીમાં આવનાર બહેનો માટેની કોઈ સ્પેશિયલ પ્રોવિઝન નથી. હમણાં જેન્ડર કરવામાં આવ્યું, જી 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 સુનિલબેન, નિર્ભયાનું ફંડ ઓછું થયું છે, ઘણા બધાનું ધ્યાન પણ નથી પડ્યું કે નિર્ભયા માટેનું જે ફંડ હતું જે ખરેખર તો દર વર્ષે વધારવાનું હતું એને બદલે ઓછું થઈ રહ્યું છે. એટલે સરકાર જેન્ડર બજેટની એક બાજુ વાત કરે છે, પણ બહેનો માટે ખરેખર જે પાયાની સુવિધા શરૂ કરવી જોઈએ એ પાયાની સુવિધા શરૂ કરવામાં આપણે એકદમ કાચા પડ્યા છીએ, પાછા પડ્યા છીએ. અને બહેનો ખૂબ હતાશ નિરાશ થઈને આવા કોઈ ને કોઈ જાળમાં ફસાઈ જાય એ બહુ સ્વાભાવિક છે, કારણ કે બહેનો એટલું લાંબુ એકદમ ભાવનાગત રીતે એનાથી તણાવમાં હોય, પરેશાન હોય, એટલે કોઈ પણ ફાયદો દેખાય અથવા કોઈ પણ નાની સહાય દેખાય તેમાં ફસાઈ જાય. કારણ કે સરકાર પાસે ના તો એવી કોઈ 24 હેલ્પલાઈન છે, હું આ અભયની વાત નથી કરતી, એ તો એકદમ ક્રાઇસિસ છે એની વાત કરું છું, પણ મેન્ટલ હેલ્થ બહેનોની જે છે એ બહેનોની મેન્ટલ હેલ્થ ને લઈને પણ કોઈ 24 અવર્સ ની આપણી પાસે હેલ્પલાઈન નથી જે હોવી જોઈએ કે બહેનો. ક્યાં આવી બાબતો, આવી યોજનાઓનો અભાવ છે સરકાર તરફથી, લાગે છે આપને કે અભયમ હેલ્પલાઈન ની વાત હોય એની પણ જે સેવાઓ છે એ પણ સીમિત છે, લાંબા ગાળા સુધી નથી મળતી મહિલાઓને. મીનાક્ષીબેને જે વાત કરી, લાગે છે આપને કે હજી પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓને લઈને સરકારે જે અમુક પગલા લેવા જોઈએ કે પછી એમની સલામતી, એમની સુરક્ષા માટે જે યોજના હોવી જોઈએ એનો અભાવ છે, ને હોય તો કદાચ એમના સુધી પહોંચતી નથી. યોજનાઓ તો છે પીનલ, વેરી ફ્રેન્કલી કહીશ, પરંતુ ઘણી બધી એનજીઓ પણ છે, એમને બી બહુ મોટા ફંડ ફાળવવામાં આવે છે, એ પણ આ વિષય પર કામ કરે. જેવી રીતે અભયમ કામ કરી રહી છે કે કોલ ઉપર જાય, લાખો લોકોનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે. દરેક વ્યક્તિને અત્યારે આવનારા સમયની અંદર જે કોરોના પછી માનસિક રીતે લોકો અસ્વસ્થ છે અને સિચ્યુએશન એટલી ખરાબ છે કે એ પોતે આની રીતે પોતે કહેવાય એવું એવું કહી શકાય કે મેન્ટલી રીતે કોન્સ્ટન્ટલી સપોર્ટની દરેક મહિલાને જરૂર છે. હવે એના માટે કાઉન્સેલિંગ સેન્ટર, પોલીસ સપોર્ટ બેઝ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે, એમાં પણ કાઉન્સેલરો પણ મૂકવામાં આવી છે. અત્યારે ઘણી મહત્વની જે પોસ્ટો છે મહિલા અને બાળ વિકાસની કે જે મોટે ચેરમેન હોય હજી પણ ખાલી પડી રહી છે, એની અંદર ગવર્નમેન્ટ કંઈક ઇનિશિયેટિવ લઈને એ પદ ભરે એ બહુ મહત્વનું છે. એવું કહી શકાય પીનલ કે યોજનાઓ છે, સાથે સાથે એનજીઓ પણ મોટા ફંડો સાથે બધી વસ્તુઓ બધા દાવા કરતી હોય છે, પરંતુ કામ ખાલી કાગળ પર થાય છે. અગર કાગળ પર ન થતા, જો દરેક લોકો મહિલાઓ માટે કામ કરે તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ગવર્મેન્ટે જે પીબીએસસી સેન્ટર, અને મને ખબર છે દીકરીઓ કેટલું સરસ કામ કરે છે, એક્સ્ટ્રીમ લેવલ પર એ લોકો સપોર્ટ કરતી હોય છે. ઘણી દીકરીઓ આપણે કોઈ લેવા દેવા પણ નથી હોતો તો ફોન કરીને પૂછતી હોય છે કે મેડમ આમાં આવું છે તો શું કરીએ, આવી રીતે હેલ્પ કરી શકાય, એ લોકોને આની આની જરૂર છે. જે પોલીસનું સેન્સિટાઇઝેશન છે એ વધારવાની જરૂર છે. જેવી રીતે આજે જોયું કે ચોરી કરવા માણસ ઘરમાં આવે ને પહેલા એ ફોન કર્યો તો પહેલા એ કીધું કે અહીંયા એને ફરિયાદ નોંધાય, ઘરમાં ચોરો ઘૂસેલા છે. પોલીસની જે ભૂમિકા છે એ ખૂબ જ શંકાસ્પદ ભૂમિકા હોય છે, અને એના અમુક પોલીસ વાળાના લીધે પ્રોબ્લેમ હોય છે, ફરિયાદો નથી નોંધાતી, છોકરીઓને બહુ તકલીફ પડે છે, પોલીસનો ડર નથી હોતો. આપણે જયારે પણ એવી વાત કરીએ ત્યારે એવું થાય છે કે તમે સમગ્ર પોલીસ બેડાને બદનામ કરો છો અમુક પોલીસ વાળાઓના કારણે. હંમેશાથી આવી બાબતો થતી હોય છે, કારણ કે આમાં આપણે જ નથી ડિસાઇડ કરી શકતા કે હા એમની વાત પણ આપણને સાચી લાગે છે. પણ ક્યાંક જયારે આવું બનતું હોય ને, મને લાગે છે એવું કોઈ પ્રોવિઝન હોવું જોઈએ કે જયારે પણ પોલીસ વાળાઓ કંઈ પણ એવું કરતા હોય ને ત્યારે એના અમુક પ્રૂફ અને એવિડન્સ એની ઉપર તરત જ કાર્યવાહી થાય, તો પોલીસ વાળાઓ પણ એવું કંઈ પણ ઉપયોગ કરતા પેલા ડરે. પીનલ મારી નાખ્યો એટલે શું કરે, અગર એ માણસ ચોરી કરવા આવ્યો, ઘરમાં ગુંડા ઘૂસ્યા છે, ફોન કરે છે, પેલો માણસ એવું કહે છે કે અહીંયા એને ફરિયાદ નોંધાય, અગર એ મરી ગયો એને સસ્પેન્ડ કર્યો થોડા ટાઈમ પછી પાછો લઈ લેશે, આ એમનું પ્રોવિઝન. સેન્સિટાઇઝેશન વધારવાની, પોલીસ ટ્રેનિંગ, પોલીસ ઇવન યુનિફોર્મ ચેન્જ કરે, એમનું બિહેવિયર એનાલિસિસ કરાય, એ લોકોનું મેન્ટલી પ્રેશર ને એ બધું ચેન્જ કરવું પડે, આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે. આ બધું કરવામાં આવે તો જ વર્કઆઉટ થાય, અધરવાઇઝ બહુ ડિફિકલ્ટ છે. યોજનાઓ છે, બહુ બધી યોજનાઓ છે, બેટી બચાવો બેટી વધાવો બધી યોજનાઓ, પણ ખરેખર એ વ્યક્તિઓ સુધી પહોંચવી, એનું અમલીકરણ થવું, એ બહુ મહત્વની બાબત છે. અને અભ્યમ તો પોલીસ માટેની માનસિકતા જ એવી થઈ ગઈ છે ને સોનલબેન, કે લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ થોડું સહન કરી લઈએ, પણ
પોલીસ સ્ટેશન નથી જવું, શું મહિલા થશે, એટલો વિશ્વાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય નથી રહ્યો લોકો. એટલે એને એવું કહેવામાં આવે કે બેન તું ફરિયાદ કરી તો તારું ઘર તૂટી જશે, તું માર ખાવા માટે એ જ પતિ જોડે જાય, આવી સલાહ તો પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે છે. અભયમ તો વરદાન છે. આ પોલીસ પીપીએસસી સેન્ટર જે શરૂ કરે છે, એટલા સરસ કાઉન્સેલિંગ કરતી દીકરીઓ, એટલી સેન્સિટાઇઝ દીકરીઓ કામ કરી રહી છે દિલથી કામ કરવા માટેનું. પરંતુ જે પોલીસની જે ભૂમિકા છે, ના ઇવન 1-8-1 ના સ્ટાફને પણ ગાંઠતા નથી કે પીબીએસસી સેન્ટરની છોકરીઓ બિચારી રિક્વેસ્ટ કરે, એમને બી નથી. એ લોકોને ખાલી ને ખાલી બધા પોલીસ વાળા નથી હોતા, એક બેન ઉપર એના ઘર વાળા ભાઈ એમના સાથે અણબનાવ થયો, એ ઘર છોડીને મમ્મી પપ્પાને ઘરે રહી રહ્યા હતા બેન. એ ભાઈએ કોઈ રીતે એમને ફોન કરીને બોલાવ્યા અને પછી એમની ઉપર હુમલો કર્યો. એના એ પહેલા પણ એમની સાથે ઘરેલું હિંસા થઈ હતી, એના પ્રૂફ છે, એમની પર હુમલો થયો એના સીસીટીવી રેકોર્ડિંગ છે, અને છતાં પોલીસ એ ફરિયાદ નોંધતી નહોતી. એ માટે અમારે છેક એસીપી ડીસીપી લેવલ સુધી ફરિયાદ કરવી પડી કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતી નથી. હવે હવે એમને નવાઈ લાગી ડીસીપી સાહેબને કે આવું હતું હશે, પણ એવું થઈ રહ્યું છે. કારણ કે ફરિયાદ નોંધાવવા માટે જયારે વ્યક્તિ જાય તો ગભરાયેલી હોય, એને બહુ ખબર હોય એવું ના હોય, બહુ તૈયાર પણ ના હોય, ઘણી બધી વિગતો એ કહેવા માટે એને ખ્યાલ પણ ના હોય, પણ છતાં કોઈ વ્યક્તિ આવે છે તો ફરિયાદ નોંધવી, જે સર્વોચ્ચ અદાલત વારે ઘડીએ કહે છે કે ફરિયાદ નોંધવી ફરજિયાત છે, પણ એનો અમલ પોલીસ નથી કરી રહી, એ પણ એટલું ચિંતાજનક પણ છે ને. મીનાક્ષીબેન, હું પોલીસ વાળાઓની સાઈડ તો નહીં લઉં, પણ એમાં કારણ કેવું છે કે એમને એવું છે કે એટલા મોટા મોટા ગુનાઓ ભારત દેશમાં બની રહ્યા ને, એમને એવું થાય છે કે આ કદાચ બહુ નાનું છે, આ સૂઝી જાય, આપસમાં જે લોકો વાત કરી લે તો એમને પણ ધક્કા ના ખાવા પડે, અમને પણ કામ ના કરવું પડે. કારણ કે ઘરેલું ઘર કંકાસ કે પછી પારિવારિક ઝઘડાઓને એ મોટી વાત નથી માનતા, અને એટલા માટે નથી માનતા કે ખરેખર એનાથી પણ ઘણું બધું મોટું આપણા દેશમાં એવું થઈ રહ્યું છે કે જેનું હલ પહેલા લાવવાની જરૂરિયાત હોય છે, અને પોલીસના માથે પણ બહુ જ ભાર હોય છે. એટલે ક્યાંક વિચારવું જોઈએ સરકારે. એટલે આપણે મહિલા પોલીસ સ્ટેશનોની ભૂમિકાને એટલે અગત્યની ગણીએ છે. તો મહિલા પોલીસ સ્ટેશનોની સંખ્યા વધારવી જોઈએ, જ્યાં કાઉન્સિલર પણ અવેલેબલ હોય છે, અને કાઉન્સિલર પહેલા કાઉન્સિલિંગ પણ કરે કે કેટલાય કિસ્સા એવા છે, કેટલાય કેટલી ફરિયાદો એવી છે કે જે એફઆઈઆરમાં તબદીલ કરવાની જરૂર નથી હોતી. હું એ વાત હું સમજ છું, પણ મહિલા પોલીસ સ્ટેશનો વધારો નહીં તો શું કરે, બેન ક્યાં જશે? મહિલા પોલીસ સ્ટેશનો માત્ર બે જ છે અમદાવાદ શહેરમાં, ઇલેક્ટ્રોનિક પુરાવાની હવે એફિડેવિટ પણ આવે છે કે આ જે પુરાવા આપવામાં આવ્યા છે એ સાચા આપવામાં આવ્યા છે કે નહીં, એ કેવું આવું એફિડેવિટ. દરેક પુરાવા અમે પણ રજૂ કરતી વખતે આવા પુરાવા નામદાર કોર્ટની અંદર રજૂ કરતી વખતે આવું એફિડેવિટ સાથે સીડી અને પેન ડ્રાઈવ અને એના ફોટોગ્રાફ્સ અને એની ઇવન ટ્રાન્સક્રિપ્ટ, જો ઓડિયો હોય તો એની આખી ટ્રાન્સક્રિપ્ટ પણ બનાવીને નામદાર કોર્ટમાં મૂકીએ છીએ. અને આ ખૂબ જ અગત્યનું છે, કારણ કે ઘણી વખત કેવું થતું હોય છે કે બોલવામાં ઘણું બધું આવતું હોય, બે રૂમની અંદર શું થઈ રહ્યું છે કે રૂમમાં મારામારી થાય છે, ઇવન મેરિટલ રેપના કિસ્સા હોય, ટોર્ચરિંગના કિસ્સા હોય, જાનથી મારી નાખવાની ધમકી હોય, આ બધી જ વસ્તુઓ હોય છે. એટલે જયારે રેકોર્ડ કરેલું હોય છે તો રેકોર્ડ કરેલો જો ઇલેક્ટ્રોનિક પુરાવો છે તો એને જો આવી રીતે ધ્યાનમાં લેવામાં આવે તો ઘણી બધી વસ્તુઓને ખ્યાલમાં આવતી હોય છે. અમારી પાસે રોજ રૂટીનમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વાળા હોય છે, ગાડીની અંદર રેકોર્ડર લગાડેલું હોય છે, આ બધી વસ્તુઓથી ખૂબ જ ફાયદો થશે. ઇવન પત્ની વાત કરતી હોય, પતિ ઉપર ગેસ લાઇટિંગ કરાવવાની, એને પુરાઈ દેવાની, ખોટી ફરિયાદો કરવાની, તો આવા પણ પુરાવા અમારી પાસે, અમે પણ નામદાર કોર્ટની અંદર પેન ડ્રાઈવ અને ઇવન આવા ઇલેક્ટ્રોનિક પુરાવાનું એફિડેવિટ કરીને આ બધી જ વસ્તુઓ અંદર મૂકતા હોય છે, અને ખૂબ જ આવકારદાયક છે અને એને ધ્યાનમાં લેવું જોઈએ એવું મારું સ્પષ્ટ પ્રતિબંધમાં. મીનાક્ષીબેન, ઓછો સમય છે પણ છતાં પણ આપણા સલામત રાજ્યમાં અસલામત મહિલાઓ આપણને જોવા મળે, જ્યારે તંત્ર પર તો સવાલો આપણે કરી જ રહ્યા છે, પોલીસની કામગીરી પણ આપણને નિષ્ફળ જોવા મળતી હોય છે, છતાં પણ એક મહિલા તરીકે, એક સામાજિક કાર્યકર્તા તરીકે, અને સોનલબેન પણ આપણી સાથે છે જ, અને કાયદાકીય તરીકે પણ આપણે હજી શું સુધારો લાવી શકીએ છીએ કે કદાચ આંકડો આપણે એવું તો નથી કહી શકતા કે આંકડો ઝીરો કરી દઈએ, પણ છતાં પણ એક રીતે મહિલાઓને ક્યાંક ભરોસો આવે કે અમુક એવી સંસ્થાઓ હજી પણ છે, કે પછી એવી કોઈ યોજના શું હલ લાગે છે આપને કે જેથી કરીને ગુજરાતમાં મહિલાઓ સલામ.
મતલબ મહેસૂસ કરી શકે. એટલે બહેનોએ પોતાની સક્રિયતા ચાલુ રાખવી જોઈએ. હતાશા નિરાશા ને આપણી પર સવાર ના થવા જોઈએ. પોલીસના વલણથી પણ ગભરાવું ના જોઈએ, સામાજિક વલણોથી પણ હતાશ થવાની જરૂર નથી. આપણે આપણી સક્રિયતા વધારીશ તો હું માનું છું કે આવનારા દિવસોમાં સમાજમાં માહોલ બદલાશે અને એ રીતે બધાની સક્રિયતા વધશે. પોલીસ હશે, વહીવટીતંત્ર હશે, કે જેમ કે કોર્ટે આજે આવા પ્રકારનું ઓબ્ઝર્વેશન કર્યું અને બદલાતી ટેકનોલોજીની મદદથી ગુનાઓ ઓછા થાય એવા પ્રકારનું જે વલણ લીધું, એવા બદલાતા સમયમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સાથે એક નવો સમાજ આવશે એવી આશા સાથે. એટલે એવું કહી શકે છે કે શરૂઆત તો જાતે કરવી પડશે અને પછી જ સુધારો આવી શકશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સોનલબેન, મીનાક્ષીબેન, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર આપનો પણ. તો બેટી બચાવો બેટી પઢાઓની વાત હોય કે પછી વાત હોય કે જે મહિલાઓ છે જે ગુજરાતમાં ખૂબ જ સુરક્ષિત છે, આવી બધી જ બાબતો અત્યારે પોકળ સાબિત થઈ રહી છે કે જ્યારે ખુદ કેન્દ્ર સરકાર આ આંકડાઓ રજૂ કરી રહી છે. આ આંકડાઓ ક્યારે ઓછા થશે અને મહિલાઓ ક્યારે ગુજરાતમાં સુરક્ષિત મહેસૂસ કરશે તેનો અત્યારે તો કોઈ અંદાજો નથી આવતો, પણ છતાં પણ વાત એક એ ચોક્કસપણે છે કે દરેક મહિલાઓએ પોતે સક્રિય થવું પડશે. જે પ્રકારે વાત કરીએ આપણા ગેસ્ટની પણ કે તમામ જે અન્ય બાબતો છે, ઘણી બધી વખત આવી એવી બાબતો, ઘર કંકાસની બાબતો પોતાના પર એટલી હાવી ન થઈ જાય કે આપણે કોઈ પણ એવું પગલું ભરવું પડે કે જે આપણા પરિવારજનો માટે પણ ન સારું હોય કે પોતાની માટે પણ ન સારું હોય. પોલીસ હોય કે પછી તંત્ર હોય, એની સામે લડવાની તૈયારી તો આપણે રાખવી જ પડશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.